સ્વાગત છે મિત્રો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં વિડીયોની અંદર વાત કરીશું આજે લેવાયેલ ધોરણ સાત વિષય વિજ્ઞાન પેપરના સંપૂર્ણ સોલ્યુશન એ જો વિદ્યાર્થી મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને દરેક વિષયના પેપર સોલ્યુશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક છે નીચે આપેલ માગ પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો નંબર એક છે તફાવત આપો ધમની અને શીરા તો વિદ્યાર્થી મિત્રો આપણે તેના તફાવત વિશે જાણીએ ધમની અને શીરાના તફાવત જોઈએ તો ધમની હૃદયના અંગો તરફ રુધિર લઈ જતી રુધિર વાહિનીને ધમની કહે છે ધમનીમાં રુધિર ઊંચા દબાણને પવન પામે છે ધમનીની દિવાલ જાડી તથા સ્થિતિથાપક હોય છે અંગો કે પેશીઓમાં ધમનીઓ રુધિર કોશિકાઓમાં વિભાજિત થઈ જાય છે ધમનીઓમાં ઓટો રુધિર વહન પામે છે અપવાદ ફુસુપ્ચ ધમની શીરાની વાત કરીએ તો અંગોથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિર વાહિનીને શીરા કહે છે શીરામાં રુધિર નીચા દબાણે વહે છે શીરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે અંગો કે પેશીઓમાં રુધિર કેશિકાઓમાં જોડાઈ શીરા બને છે શીરામાં શીઓ યુક્ત રુધિર બને છે અપવાદ ફુસુપ્ત શિરા બીજો નંબરનો પ્રશ્ન છે તફાવત આપો અંતઃગોર લેન્સ અને બહિર્ગોળ લેન્સ તો એના તફાવત વિશે વિદ્યાર્થી મિત્રો જાણીએ બહિર્ગો લેન્સ છે તે મધ્ય ભાગમાં જાડો અને કિનારેથી પાત્રો હોય છે તેના ઉપર પડતા સમાંતર કીરોને કેન્દ્રિત કરે છે તેના વડે વાસ્તવિક તેમજ આભાસી બંને પ્રકારના પ્રતિબિંબ મળે છે તે વસ્તુના સ્થાન ઉપર આધારિત રાખે છે તેના વડે મળતું આભાસી પ્રતિબિંબ કદમાં મોટું હોય છે વાસ્તવિક પ્રતિબિંબ કદમાં નાનો હોય છે અંતર્ગો લેન્સની વાત કરીએ તો તે મધ્ય ભાગમાં પાત્રો અને કિનારેથી જાડો હોય છે તેના ઉપર પડતા સમાંતર કિરણોને વિકેન્દ્રિત કરે છે તેના વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મળે છે તે વસ્તુના સ્થાન ઉપર આધાર રાખતું નથી તેના વડે મળતું આભાસી પ્રતિબિંબ કદમાં હંમેશા નાનું રહે છે ત્રીજા નંબરનું ક્વેશ્ચન છે તફાવત આપો જારક શ્વસન અને અજારક શ્વસન તો એના તફાવત વિશે વિદ્યાર્થી મિત્રો જાણીએ જારક શ્વસનની વાત કરીએ તો આ ક્રિયામાં ઓટું વપરાય છે અજારક શ્વસનની અંદર ઓટું વપરાતું નથી આ ક્રિયાને અંતે સીઓ ટુ અને એચ ઉત્પન્ન થાય છે જ્યારે અજારક શ્વસનની અંદર પ્રાણીજન્ય માધ્યમો એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમો ઇથેનોલ અને સીઓ ટુ ઉત્પન્ન થાય છે જારક શ્વસનની વાત કરીએ તો આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું દહન થાય છે તેથી ગ્લુકોઝના એક અણુમાંથી છસો ને છ્યાસી કિલોરી શક્તિ મુક્ત થાય છે જ્યારે આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ દહન થાય છે જેથી ગ્લુકોઝના એક અણુમાંથી માત્ર ચોપન કિલો કેલરી શક્તિ મુક્ત થાય છે આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો કોષરસમાં થાય છે જ્યારે બાકીનો તબક્કો કણભ સૂત્રમાં થાય છે જ્યારે અજારક શ્વસનની અંદર સંપૂર્ણપણે કોષરસની અંદર જ ક્રિયા થતી હોય છે ચાર લાક્ષણિકતા આધારે ઓળખી બતાવો પહેલું છે હું વનસ્પતિમાં પુષ્પનો નર પ્રજનન અંગ છું તેનો જવાબ છે પુંકેસર બીજું છે હું પુષ્પમાં પરાઘાસન ધરાવું છું તો તે છે સ્ત્રી કેસર પાંચમા નંબરનો પ્રશ્ન છે મને ઓળખીને બતાવો હું રુધિર ગંઠાવાની પ્રક્રિયા માટે જવાબદાર છું તો ત્રાક અને મારી હાજરીને લીધે રુધિરનો રંગ લાલ દેખાય છે તો રક્ત જનતિત હિમોગ્લોબિન આવશે પ્રશ્ન નંબર બે છે વર્ગીકરણ કરો નીચે આપેલા ભૂમિના ગુણધર્મોને રેતાર ચીકણી ભૂમિ અને ગોરાડી ભૂમિમાં વર્ગીકરણ કરો પહેલું છે ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો હોય છે તો રેતાર ભૂમિમાં બીજું છે ભૂમિનો અનુસ્વરણ દર વધુ હોય છે તો ગોરાડું જમીનમાં સી છે રમકડાને મૂર્તિ બનાવવા માટે કામ આવે છે તો ચીકણી માટી અને છઠ ચોથું છે વધુ પ્રમાણમાં પાણીને રોકીને રાખે છે તો ચીકણી માટી છે વધુ પ્રમાણમાં પાણી છે એ રોકીને રાખતી હોય છે પ્રશ્ન બે છે નીચે આપેલા અંગોને શ્વસન તંત્રના અંગો અને ઉત્સર્જન તંત્રના અંગોમાં વર્ગીકરણ કરો ફેફસા મૂત્રપિંડ શ્વાસનારી મૂત્રાશય તો શ્વસન તંત્રની અંદર આવશે શ્વાસનારી અને ફેફસા જ્યારે ઉત્સર્જન તંત્રની અંદર આવશે મૂત્રાશય અને મૂત્રપિંડ પ્રશ્ન ત્રણ છે શબ્દ સમીકરણ પૂર્ણ કરો એક ગ્લુકોઝ ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ શક્તિ બીજું છે ગ્લુકોઝ સ્નાયુઓમાં ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ પ્લસ શક્તિ પ્રશ્ન નંબર ચાર છે વૈજ્ઞાનિક કારણ આપો એક તેલ અને ચરબીયુક્ત પદાર્થો શા માટે ગટરમાં ન છોડવા જોઈએ કારણ આપો તો વિદ્યાર્થી મિત્રો તેલ અને ચરબીયુક્ત પદાર્થો છે એ ચીકરા હોય છે ગટરની અંદર બીજા ઘણા બધા પદાર્થો આવેલા હોય છે આ બધા પદાર્થો છે એ ચીકા સાથે ભરવાથી એનો એક ગઠ્ઠો થઈ જાય છે અને એના કારણે ગટર છે એ ઘંઠાઈ જાય છે એટલે કે વચ્ચે અવરોધ પેદા થાય છે અને ઘણી વખત એના કારણે ગટર છે એ વચ્ચેથી ઉભરાવા લાગે છે અને એનું પાણી છે એ આગળ વહી જતું અટકી જાય છે એના કારણે ગટરની અંદર તેલ અને ચરબીયુક્ત પદાર્થો નાખવા જોઈએ નહીં બીજા નંબરનો પ્રશ્ન છે વિદ્યુત પરિપથમાં ફ્યુઝ લગાવવામાં આવે છે કારણ સમજાવો ઘરેલું પરિપથમાં થતાં શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગથી વિદ્યુત ઉપકરણને થતાં નુકસાનને અટકાવવા માટે ફ્યુઝનો ઉપયોગ થાય છે ફ્યુઝ નીચા ગલન બિંદુવાળી ધાતુમાંથી બનાવેલો તાર છે ટીવી ટેપ રેકોર્ડર રેફ્રિજરેટર જેવા ઉપકરણોમાં કોઈ કારણસર પ્રવાહ વધી જાય ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે ફ્યુઝ વાયર પીગળી જાય છે અને પરિપથમાંથી પસાર થતો પ્રવાહ અટકી પડે છે જેના કારણે ઉપકરણને થતું નુકસાન અટકાવી શકાતો હોય છે તેથી વિદ્યુત પરિપથમાં ફ્યુઝ લગાવવામાં આવતો હોય છે બીજો છે શરીરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે નકામા દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે આ વાક્ય છે એને કારણ આપીને સમજાવો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિનઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા આ ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહે છે ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી દૂર કરવા પડે છે આથી ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ થવો જરૂરી છે 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 વસ્તી વધારો ઘટાડો કરે કારણ સમજાવો જવાબ વિદ્યાર્થી મિત્રો વસ્તી વધારો થવાથી ઘરો દુકાનો કાર્યાલયો અને પાકા રસ્તાના નિર્માણ માટે ખેતીલાયક જમીનો બગીચાઓ અને રમતના મેદાનો ઉપયોગ થવાથી આ ખુલ્લા ક્ષેત્રોમાં ઘટાડો થઈ રહ્યો છે જેના લીધે ભૂમિમાં વરસાદના પાણીના અંતઃ સ્તરણમાં ઘટાડો થતો જોવા મળે છે જેના કારણે જે ભૂમિય જળ સ્તર છે એ ચિંતાજનક રીતે ખૂબ જ નિમ્ન સ્તરે પહોંચી ગયું છે અને એના કારણે વસ્તી વધારો જળ સ્તરમાં ઘટાડો કરવાનું મુખ્ય કારણ છે પ્રશ્ન નંબર પાંચ માગ્યા મુજબ ટૂંકમાં જવાબ લખો એક તમારા ખેતરમાં વાવેલ પાકને પાણીની જરૂર છે તો તમે કઈ સિંચાઈ પદ્ધતિ અપનાવશો શા માટે સમજાવો પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ છે મિત્રો એ અપનાવીશું કારણ કે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા છોડને સીધું પાણી મળે છે પાણીનો બગાડ થતો નથી પાક સાથે સીધું પાણી છોડને મળતું હોવાથી નકામો ઘાસ એટલે કે નિંદન પણ થતું નથી એથી છોડને પૂરતું પાણી મળે છે મહેનત પણ ઓછી લાગે છે રાત્રિના ખેડૂતોને ઉજાગરા પણ ઓછા કરવા પડે છે ઓછા સમયમાં ઝડપી પાણી છોડ સુધી પહોંચી જાય છે આમ ટપક સિંચાઈ પદ્ધતિ છે એ ઓછી ખર્ચાળ અને ખૂબ જ ઝડપી છે પ્રશ્ન નંબર બીજો છે ભૂમિય જળમાં વધારો કરતા કોઈપણ બે ઉપાયો લખો તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે ભૂમિય જળની અંદર વધારો કરવા માટે એક તો ખેત તલાવડી બનાવવી જોઈએ ચેકડેમ બાંધવા જોઈએ નદીઓ આગળ બંધ બાંધવા જોઈએ અને વરસાદનો વહી જતા પાણીનો યોગ્ય નિકાલ કરી અને એને જમીનની અંદર ઉતારવા જોઈએ જેના કારણે મિત્રો ભૂમિય જળની અંદર વધારો થતો જોવા મળે છે તો આમાંથી તમે વિદ્યાર્થી મિત્રો કોઈપણ બે ઉપાય લખી શકો છો પ્રશ્ન નંબર ત્રણ છે આપણે કચરો ગમે ત્યાં ન ફેંકવો જોઈએ શા માટે સમજાવો તો એનો આન્સર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કચરાને જ્યાં ત્યાં નાખવો જોઈએ નહીં કારણ કે પ્લાસ્ટિક જેવો કચરો જ્યાં ત્યાં નાખવાથી વિઘટન પામતો નથી કચરા પેટીમાં જ નાખવો જોઈએ ઘણો કચરો કોહવાથી પ્રદૂષણ ફેલાતું હોય છે એના કારણે આજુબાજુના પર્યાવરણને પણ નુકસાન થતું હોય છે વળી પ્લાસ્ટિક લોખંડનો કચરો ક્યારેક નુકસાનકારક પણ બનતો હોય છે જેથી કચરાને આપણે જાતે નાખવો જોઈએ નહીં અને હંમેશા કચરા પેટીની અંદર જ નાખવો જોઈએ પાણીનો વ્યય અટકાવવા માટેના કોઈપણ બે ઉપાયો સૂચવો તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાણીના વ્યય અટકાવવાના કેટલાક ઉપાયો આ મુજબ છે એક ગળ શાળા હોસ્પિટલો કે અન્ય જગ્યાએ નળમાંથી વહેતા પાણીને તે નળ બંધ કરવો જોઈએ જો નળમાંથી પાણી ટપકતું હોય તો તે નળને ઝડપથી રિપેર કરાવવો જોઈએ પ્યાલાની અંદર પીવા જેટલું જ પાણી લેવું જોઈએ ઘરમાં થતી વિવિધ ક્રિયાઓ જેવી કે કપડાં ધોવા બ્રશ કરવા નહાવા વગેરેમાં જરૂર મુજબ જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ એક કામમાં વપરાયેલ પાણીને અન્ય યોગ્ય કાર્યમાં ઉપયોગ લેવો જોઈએ ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર છ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો સૌથી પહેલું છે વિદ્યુત કોષ માટે ખાલી આ સજ્ઞા વપરાય છે તો રાઈટ છે સેકન્ડ છે વાહનોના સાઈડ ગ્લાસમાં અંતઃોર અરીસો વપરાય છે તો ખોટું છે ત્રીજું છે મેગ્નિફાઈંગ ગ્લાસ તરીકે બહેરગો લેન્સ વપરાય છે તો સાચું છે ચોથું છે હોકા યંત્રની સોય હંમેશા પૂર્વ પશ્ચિમ દિશામાં સ્થિર થાય છે તો ખોટું છે પાંચમું છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તો સાચું છે છઠ્ઠા નંબરનું છે સફરજન છે શુષ્ક પર છે તો વિદ્યાર્થી મિત્રો ખોટું છે બ જોશું માગ્યા મુજબ જવાબ લખો નંબર એક છે બીજનો ફેલાવો કરતાં કોઈપણ બે પરિબળો ઉદાહરણ સાથે સમજાવો તો વિદ્યાર્થી મિત્રો એનો આન્સર જોઈએ બીજનો ફેલાવો ઘણા બધા પરિબરો દ્વારા થાય છે જેમ કે હવા દ્વારા પાણી દ્વારા પક્ષીઓ દ્વારા પ્રાણીઓ દ્વારા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બે ઉદાહરણ દ્વારા જોઈએ તો પહેલું છે વજનમાં હલકા હોવા હોય તેવા બીજ પવનથી ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઈ જાય છે ઉદાહરણ તરીકે આકડો અને સીમડાના બીજ બીજા નંબરમાં છે પાણી દ્વારા બીજનો ફેલાવો થાય છે પાણીમાં તળે તેવા બીજ પાણીના પ્રવાહ સાથે ખેંચાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઈ જાય છે જેથી આ બીજ છે બીજી જગ્યાએ ઉગી નીકળે છે આવી રીતના વિદ્યાર્થી મિત્રો પક્ષીઓ ઘણા બધા બીજ આખા નાખા ગળી જાય છે અને બીજી જગ્યાએ જેને ચટકે ત્યારે બીજ છે ત્યાં ઉગી નીકળે છે એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો પ્રાણીઓ દ્વારા પણ બીજનો ફેલાવો થતો હોય છે તો તમે વિદ્યાર્થી મિત્રો આમાંથી કોઈ પણ બે ઉદાહરણ લખી શકો છો બીજું છે ઇલેક્ટ્રિકલ હીટરમાં એલિમેન્ટ વપરાય છે શા માટે તો એનો આન્સર જોઈએ વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રિકલ હીટરની અંદર વપરાતું જે તારનું ગૂંચરું છે એને એલિમેન્ટ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આ તાળનું ગૂંચરું છે એ વિદ્યુતના સપ્લાય સાથે જોડાય છે ત્યારે એ એલિમેન્ટ છે મિત્રો લાલચોળ થઈ જાય છે અને ઉષ્મા ઉત્પન્ન કરે છે અને એના કારણે જે પાણી રહેલું છે તે ગરમ થાય છે આના કારણે ઇલેક્ટ્રિકલ હીટરની અંદર એલિમેન્ટ વાપરવામાં આવતું હોય છે પ્રશ્ન નંબર ત્રણ છે પરાગનયન એટલે શું તેના પ્રકાર લખો તો વિદ્યાર્થી મિત્રો એનો આન્સર જોઈએ આપણે પરાગનયન એટલે પૂકેસરના પરાગાસનમાંથી મુક્ત થતી પરાગરજને સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતર કરવાની ક્રિયા તેના મુખ્યત્વે બે પ્રકાર છે સ્વપરાગનયન અને બીજું છે પરપરાગનયન પ્રશ્ન નંબર સાત છે ભૂમિની રૂપરેખા દર્શાવતી નામ નિર્દેશવાળી આકૃતિ દોરો તો વિદ્યાર્થી મિત્રો આ ભૂમિની રૂપરેખા દર્શાવતી આકૃતિ છે સૌથી પહેલું છે સ્તર એના પછી છે બી સ્તર ત્યાર પછી જે સી સ્થળ અને ચોથા નંબરનું છે તેને આધાર ખડક કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના તમારે આકૃતિ દોરવાની રહેતી હોય છે પ્રશ્ન નંબર છે નીચે આપેલા દાખલા એક બે કલાકમાં એસી કિલોમીટર અંતર કાપીને ગાંધીનગર પહોંચે છે તો તેમની ઝડપ કેટલી થશે બીજા નંબરનો દાખલો છે પાટણથી અમદાવાદ વચ્ચેનું અંતર એકસો વીસ કિલોમીટર છે બસને આ અંતર કાપતા ત્રણ કલાક લાગે છે તો બસની ઝડપ શોધો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ બંને દાખલા છે એક સાથે જોઈએ તો પહેલો દાખલો આપણે ગણીશું સંદીપભાઈ બે કલાકમાં એંસી કિલોમીટર અંતર કાપે છે તો સૂત્ર મૂકીશું ઝડપ બરાબર કાપેલું અંતર તે માટે લીધેલો સમય બરાબર એસી કિલોમીટરની ઝડપે કાપે છે એ માટે બે કલાક વિદ્યાર્થી મિત્રો એ લે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે ચાલીસ કિલોમીટરની પ્રતિ કલાક છે એમની ઝડપ રહે છે બીજા નંબરનો પ્રશ્ન છે જે દાખલો છે એનો આન્સર આપણે અહીંયા જોઈશું તો ઝડપ બરાબર કાપેલો અંતર અને તે માટે લીધેલો સમય તો એકસો વીસ કિલોમીટર છે વિદ્યાર્થી મિત્રો અને બસને આટલું અંતર કાપતા ત્રણ કલાક જેટલો સમય લાગે છે તો એકસો વીસ કિલોમીટર ભાગ્યા ત્રણ કલાક બરાબર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક બસની ઝડપ થશે ત્રીજા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો સાદું લોલક વીસ દોલન પૂર્ણ કરવા દસ સેકન્ડનો સમય લે છે તો લોલકનો આવર્તકાર શોધો આપણે આ દાખલો કરવાનો સમય કરવા દસ દુ વીસ થશે એટલે ઝીરો બે એટલે કે વિદ્યાર્થી મિત્રો લોલકનો આવર્તકાર છે ઝીરો પોઈન્ટ બે રહેશે ચોથા નંબરનો પ્રશ્ન છે હેમરાજભાઈના ખેતરની માટીનો નમૂનો ચારસો મિલી પાણીના શોષણ માટે પચીસ મિનિટનો સમય લે છે તો તેમની એટલે કે ખેતરની માટીના જમીનનો અનુસ્વરણ દર શોધો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એનો દાખલો ગણીશું તો એના માટે સૌથી પહેલાં આપણે સૂત્ર મૂકીશું અનુસ્તરવનનો દર બરાબર પાણી માત્રા એટલે કે મિલિમમ ભાગ્યા અનુસ્વરણ દર અહીંયા વિદ્યાર્થી મિત્રો હેમરાજભાઈની જે જમીન છે એ ચારસો મિલી છે ભાગ્યા પચીસ મિનિટ એ સમય લે છે અનુસ્વર લેવા માટે એટલે કે શોષવા માટે તો અહીંયા ચારસો મિલી ભાગ્યા પચીસ મિનિટ કરીશું બરાબર સો મિલી મિનિટનો જે છે એમનો અનુસ્વરનો દર રહેશે પ્રશ્ન નંબર નવ છે પ્રશ્નોના જવાબ વિસ્તૃતમાં લખો એક જંગલો બચાવવા માટે તમે કેવા પ્રકારના પગલાં લેશો અને બીજો છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સમજાવવા માટે તમે કઈ પ્રવૃત્તિ કરશો તો એ વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં પ્રશ્નોનો આન્સર જોઈએ કે જંગલો બચાવવા માટે આપણે સૌથી પહેલાં જંગલોને આરક્ષિત કરવા પડે જંગલોમાં કપાતા વૃક્ષોની બદલે નવા વૃક્ષો ઉગે એવા આપણે પ્રયત્નો કરીશું તેજો છે સામાજિક પ્રવૃત્તિઓ અને જાહેરાતો દ્વારા જંગલો બચાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ જેમ કે જંગલને બચાવો જંગલ તમને બચાવશે આવા સૂત્રોનો ઉપયોગ કરી શકાય લોકોને જંગલોનું મહત્વ સમજાવીશું જંગલોની ઉપયોગીતા જણાવવા માટે ફિલ્મો દ્વારા નાટકો દ્વારા તેમને સમજાવીશું આમ આપણે જંગલો બચાવવા માટે ઘણા બધા પગલાં લઈ શકીએ છીએ બીજો પ્રશ્ન છે એનો આન્સર અહીંયા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રકાશ સિદ્ધિ રેખામાં ગતિ કરે છે એના માટે અહીંયા આપણે એક પ્રયોગ કરીશું અહીંયા આપણે એક સરખા ત્રણ માપના પૂંઠા લઈશું મીણબત્તી લઈશું અને એક પાત્રો સર લેશું અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં દર્શાવવા મુજબ આપણે જે પૂંઠા છે એને વ્યવસ્થિત રીતે સીધી કાણાંની અંદર આવે એવી રીતના આપણે ગોઠવી દઈશું ત્યારબાદ એના એક છેડે આપણે મીણબત્તી છે વિદ્યાર્થી મિત્રો એને સળગાવીને મૂકી દઈશું ત્યારબાદ ત્રણે પૂંઠા છે એને વચ્ચેથી આપણે હોલ પારી દઈશું જે આપણે સડિયા દ્વારા એનો ઉપયોગ કરીશું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જે આકૃતિ જોઈ શકો છો એવી રીતના તમારે પૂંઠાને છે મિત્રો બનાવી દેવાના છે અને મિત્રો પહેલું બીજું અને ત્રીજું પૂંઠું જે રીતના સ્ટેન્ડ ઉપર ઊભું કરીને મૂક્યું છે એવી રીતના આપણે મૂકવાનું રહેશે આ પ્રયોગ છે મિત્રો એ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એ સાબિત કરવા માટે આપણે કરવાનો છે એટલે કે એને આપણે એક પ્રવૃત્તિ પણ ગણી લઈશું તો વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રવૃત્તિ કરી અને સાબિતી કરી શકો છો કે પ્રકાશ છે એ સીધી રેખાની અંદર ગતિ કરે છે કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે હોલ પાડ્યા છે એ હોલમાં આપણે આંખ વડે જોતા આપણને મીણબત્તી છે એનો પ્રકાશ દેખાય છે પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ એક પૂંઠાને આડું આવડું કરી લો તો તમને મીણબત્તીનો પ્રકાશ દેખાતો નથી આના ઉપરથી સાબિત થાય છે કે પ્રકાશ છે એ ફક્ત અને ફક્ત સીધી રેખાની અંદર ગતિ નંબર દસ છે નીચેના પ્રશ્નોના જવાબ લખો એક આપણી આસપાસ સ્વચ્છતા જળવાય તે માટે એક જાગૃત નાગરિક તરીકે તમે શું કરશો અને પ્રશ્ન નંબર બે છે પાણીની બચત કરવા માટે તમે કેવા પગલાં લેશો તો વિદ્યાર્થી મિત્રો આ બંને પ્રશ્નોના આન્સર આપણે વિગતવાર લાઈનસર જોઈએ પહેલો જોઈશું આપણે સ્વચ્છતા જળવા માટે એક જાગૃત નાગરિક તરીકે કચરો કચરાપેટીમાં નાખીશું ત્યારે તેને ખુલ્લામાં નાખીશું નહીં આપણે શેરી ગામ સ્વચ્છ રાખીશું જાહેર સ્થળોએ નુકસાન કરીશું નહીં થૂકીશું નહીં કે કોઈને ધોકવા દેશું નહીં અહીંયા વિદ્યાર્થી મિત્રો થૂંકવા દેશું નહીં જાહેર સ્થળોની સફાઈ કરીશું અવારનવાર સફાઈ કાર્યક્રમ યોજીશું સ્વચ્છતા માટે લોકોને જાગૃત કરવા માટે સતત પ્રયત્નશીલ રહીશું અહીંયા વિદ્યાર્થી મિત્રો જુદા જુદા પ્રયત્નો કરી અને આપણે આપણી આજબાજ છે સ્વચ્છતા જળવા એવા પ્રયત્નો કરી શકીએ છીએ બીજા પ્રશ્નોનો જવાબ છે પાણીની બચત કરવા માટે આપણે કેવા પગલાં લઈશું તો પાણીની બચત કરવા માટે શાળા કે અન્ય જાહેર સ્થળોએ ટપકતા નળને બંધ કરીશું નકામાં વહી જતા પાણીનું કારણ જાણી તેને દૂર કરીશું જો નળ ખરાબ હોય તો આપણે નળને બદલી નાખશું જરૂરિયાત કરતાં વધારે પાણીનો આપણે ઉપયોગ કરીશું નહીં પાણીનો આપણે વિવેકપૂર્ણ અને કરકશરપૂર્ણ ઉપયોગ કરીશું પાક ઉત્પાદન દરમિયાન ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું જેથી પાણીનો બગાડ ઓછો થાય વરસાદના વહી જતાં પાણીનો ઉપયોગ જળસ્ત્રાવ વધારવા માટે કરીશું અને મિત્રો ઘણા બધા પ્રયત્નો દ્વારા આપણે પાણીની બચત કરી શકીએ છીએ તો આ તો વિદ્યાર્થી મિત્રો આજનું ધોરણ સાતનું વિગત વિષયના પેપરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન દરેક વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે આજે જ હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે વંદે માતરમ જય હિન્દ